હેલો એવરીવન ગાઈસ, કેમ છો? મજામાં. આજે નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને આપણે. સ્પ્લેન્ડરજી પહેરી હતી, ખોલ નહીં કે એમાં ટોપો, સ્ટેન્ડ, બેક કવર બધું ફેલ હતો. આપણે આવી ગયો, સારી કંપનીનો ટોપો છે, સ્ટેરિંગ ઓરિજિનલ, સ્ટેન્ડ ઓરિજિનલ, બધું ઓરિજિનલ જ નાખવાનું. હા, કાન પણ આવી ગયા છે. ચાલો આ ફિટિંગ કરીને પછી બીજું જોઈ કઠું નીકળે. આગળ પછી બ્રેક પટન એવું છે જેનો મોટો, એને કરી લઈએ. હજી આપણે સાઈડનું વાયરિંગ એવું નથી, કદાચ આજે આવી જશે તો એ ફિટિંગ કરવાનું થશે. હજી એક એક્ટિવા પડી છે તો પહેલાં આને ફટાફટ ફિટ કરી નાખી, પછી આગળ વધીએ આપણે. તો ફાઇનલી દોસ્તો આનું કામ થઈ ગયું છે. હા, બ્રેક પટા પહેલાં તો એ નાખી દીધા, ઓઇલ બોલ ચેક કરી લીધું તો કમ્પ્લીટ ચાલે એમ છે. તો સાઈડનું વાયરિંગ આવી ગયું છે તો એ નાખવાનું છે આપણે. સાઈનનું વાયરિંગ 2872 રૂપિયા છે. તો દોસ્તો એક્ટિવા ખોલી નાખી ને આમાં એર ફિલ્ટર જોઈ લ્યો, કેવું મસ્તીનું હે. હજી આ ભાઈ આખું તો હાલત જ આ તો હવે આપણે ખોઈ લઉં બદલાવી નાખીને, હજી આ બહુ હાલત. ખરેખર તમારી પાસે સ્કૂટર હોય, કોઈ પણ હોય, એક્ટિવા હોય, હીરોનું હોય, ટીવીએસનું હોય, સુઝુકી વાળાનું હોય, તો એર ફિલ્ટર 5 થી 7 હજાર કિલોમીટરે ક્લીન કરાવી નાખવાનું અથવા તો ચેન્જ કરાવી નાખવાનું. કેમ કે આવી પરિસ્થિતિમાં ગાડી ખરાબ થવાની જ છે, અને સ્કૂટીમાં બહુ જાજો રોગ છે એર ફિલ્ટરનો. આવું ચેક કરાવી લેવું જોઈએ. આ તો ફૂલ સરસ નહીં હોય, ચેક થયું ને કે ભાઈ કોઈથી ખોલાવેલ જ નથી, કદાચ ખોલાવી હશે તો કોઈ મેકેનિકે નહીં કર્યું હોય, ચેક જ નહીં કર્યું હોય, નકા આવું હોય નહીં. એ તો હજી કીક ફિટિંગ ફ્રી કરવાની છે, કીક એકદમ હાર્ડ છે, જ્યાં મૂકો અહીંયા નહીં રહી રહી જાય. આમાં હે પારવી પારવી કીક મારી રાખે ને તો વાંધો ના આવે. ચાલો આને પહેલે ક્લીન બીન કરી ફિટિંગ કરીને પછી આગળ હજી ટાયર ખોલવાનું છે. આગળ દેખાડીએ આપણે કોઈ ના રેજો વિડીયોમાં. દોસ્તો એક વાયર કાઢવામાં આમાં કલાક નીકળી ગઈ, કેમ કે આ નવા મોડેલમાં એટલું બધું આપી દીધું છે ને, વાત જ જવા દે. મન મન વાયર નીકળી ગયો, કેમ કે બોલ આમાં હલવાઈ ગયો તો નીકળતો નતો, ખુલતો નતો. કાપી કોટીને કાઢ્યો. ચાલો આને હે ને જેવો વાયર ફિટ કરી દઈએ તે પછી આગળનું ટાયર ખોલવાનું છે. હજી પેલા આને ફિટિંગ કરી દઈએ પછી મળીએ આપણે. આમાં હે ડબલ વાયર છે, ઉપયોગ ખરેખર સિંગલ ન જ કરવો જોઈએ કંપની વાળા, તો એ ડબલ ન કરે છે, ખોટે ખોટો યુઝ વગર. કઈ વાંધો નહીં, કંપની છે એને તો જોવાનું ખર્ચા કેમ વધે. એમાં તો ચાલો ફિટિંગ કરી દઈએ. તો ફાઇનલી દોસ્તો ગાડી થઈ ગઈ છે ને આનું કામ પૂરું. ને આમાં છે ને ડબલ વાયર આવતો હતો ને એ સિંગલ નાખી દીધો છે, એટલે આમાં છે ને જરાક લે રહીએ છે, કંઈ નડતું નથી. ઘણા લોકોને મગજ મનાવે છે, વાંધો નહીં, કેમ કે આમાં ડબલ વાયર સક્સેસ નથી, કંપની વાળા હાલી દે છે. હીરો વાળા શું કરે છે, કોમ્બો બ્રેક હાલવી દઈએ. કોમ્બો બ્રેક તો આમાં આવે છે, પણ આમાં વાંધો નથી આવતો એટલો બધો, વાંધો નહીં કંપની વાળા હે ભાઈ કી કરે. તો ફાઇનલી થઈ ગઈ દોસ્તો, હવે જોશું કાલે સાઈનનું વાયરિંગ આવી ગયું, એ નાખવાનું છે, પેશન છે. તો મળી કાલે સવારે. ને આપણું ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો. રસ્તો આનું વાયરિંગ આવી ગયું, ઘણા ડીઠિયા પડી રહી, તો વાયરિંગ બદલાવી નાખી. આ છે એનું વાયરિંગ, પાર્ટ નંબર સેમ જ છે, પાર્ટ નંબર સેમ જ હોવા જોઈએ. જાળવાનું ફટાફટ ખોલી નાખી. વાયરિંગ બાયરિંગ બધું ફિટિંગ થઈ ગયું છે, મેં બતાવી દઉં તમને.
एक इंजन लाइट वही जे है पहले नोटी जाते तो आमा वायरिंग नी तकलीफ निकली है बीजे कहीं निकली न थी। घना लोग किए छे के नवी गाड़ी स्कैनर वगर थी जाए है तो ये वस्तु आप नहीं मानता क्यों के स्कैनर कंपनी वाले ओवी वस्तु बनाई है तो स्कैनर की जरूर पड़वानी छे। तकलीफ शू होती ये पण देखाड़ू छू आमा तमने। दोस्तों आमा छे ने आ रीतने थतो तो जो आमा पण बतावे छे આમાં પણ બતાવે છે બધું એક જ ગાડીનું છે તો ફાઇનલી અત્યારે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે બધો એમ કે પીડીએફ ફાઇલ ચેક કરી લઈ આમાં આ બધી તકલીફ બતાવતો હતો P200P0201 P0511 P0443 P0551 આ ફોલ્ગત બધા બતાવતા હતા અત્યારે ફાઇનલી રેડી થઈ ગયું છે તો ચાલો આને ફિટિંગ કરી દઈએ ફોન બધું બાકી છે ફિટિંગ કરવાનું તો ફિટિંગ કરીને ભાઈ આપણે આગળ મળીએ। તો ફાઇનલી દોસ્તો બધું ફિટિંગ થઈ ગયું હા અને ટેસ્ટ ટેવ લઈ લઈએ ટેસ્ટ ટેવ લઈને ચેક કરી લઈએ કે રેડી ચાલે છે ને હાલો ટેસ્ટ ટેવ લઈ લો તો દેખાડું તમને કમ્પ્લીટ ચાલે છે કે નહીં કહું। તો સાઇન તો આપણે ખોલી થઈ ગઈ હતી એટલે લઈ ગયા હતા પણ આપણે સ્કૂટી ખોલી નાખી અને અહીંયા આપણે એક નવા મેકેનિક આવી ગયા હે કારીગર જોઈ લ્યો મંડાણા હવે જરાક જરૂર આપણે કોલ આવી ગયો કારીગર એટલે છેડો ભાઈ ભાઈ કે કામ કરાવવું હોય તો પેલે હે ને 6 મહિના પહેલા બુકિંગ કરાવવું પડે અને આ ભાઈ હે ને એને શીખાડવા વાળા હે જોઈ લ્યો કેવી મજા આવે એને અને અથોડા મારીને ભાંગીને નાખે તો સારું।